સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. જ્યાં સુરતમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે અસલમ સાયકલવાલા સામે ફરિયાદ નોંધાઈ. સોશિયલ મીડિયા પર વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ, ઇજા જુલુસ નહીં કાઢવાના નિર્ણય સામે ઓક્યું હતું ઝેર. ત્યારે ઝેર ઓકનાર 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. પથ્થરમારાની ઘટના બાદ ઉઠ્યો હતો મુદ્દો કે જ્યાં કોમી વૈમનસ્ય ફેલાવતા 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ, ત્યારે કેટલાક જુલુસના શખ્સોને ઉશ્કેરવામાં અસલમનો હાથ. ઇજા અસલમ સાયકલવાલાએ ફરિયાદને લઈને નિવેદન આપ્યું છે, ત્યારે કોંગ્રેસના ઇન્ટરનલ પોલિટિક્સનો ભોગ બન્યો તેવું અસલમે જણાવ્યું છે. જ્યાં વધુ જણાવ્યું કે પોલીસ ફરિયાદ પાછળ કદીર પીરજાદાનો હાથ છે તેવું અસલમે જણાવ્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, કે જ્યાં સુરતમાં અસલમ સાયકલવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અસલમ સાયકલવાળા સામે ફરિયાદ નોંધાઈ કે જ્યાં સોશિયલ મીડિયા પર વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસ આરોપસર ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે જુલુસ નહીં કાઢવાના નિર્ણય સામે જો ઝેર રોક્યું હતું, અને જ્યાં ઝેર રોકનાર 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે જે પથ્થરમારાની ઘટના બાદ આ મુદ્દો ઉઠ્યો હતો, અને જે કોમી વૈમનસ્ય ફેલાવતા 10 શખ્સો છે, 10 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ જ મુદ્દે વધુ વાત કરવા સુરતથી સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, વાત કરવામાં આવે સુરતમાં કોંગ્રેસ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, શું છે વધુ વિગત? જે પ્રકારે સુરત શહેરમાં સુરતપુરા ગણેશોત્સવ દરમિયાન કેમિકલ પથ્થરમારની ઘટના સામે આવી હતી, આ પથ્થરમારની ઘટના બાદ જે પ્રકારે કોમી હિંસા ભડકી ઉઠે જે પ્રકારનો માહોલ સર્જાયો હતો, પોલીસે આખો મામલો જે છે તે તાળે પાડ્યો હતો. ત્યારબાદ જે પ્રકારે ઈદ હતી અને તેમાં જે પ્રકારે જુલુસ કાઢવાની વાત હતી, અને આ ઈદનું જુલુસ જે છે તે પોલીસ અને જે મુસ્લિમ નેતાઓ અને તેમના જે કહી શકાય કાર્યકર્તાઓ જે છે તેમની વચ્ચે મીટિંગ થઈ હતી, અને શાંતિ સમિતિની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોમી અખલાસ જળવાઈ રહે તે માટે ઈદનું જુલુસ જે છે તે ટૂંકાવી અને પૂર્ણ કરવાની આગેવાનોએ પણ જાહેરાત કરી હતી. પરંતુ આ વાતને લઈને સોશિયલ મીડિયામાં ક્યાંય ટ્રોલ જે છે તે આગેવાનો કરવાના શરૂ થયા હોય તે પ્રકારના આક્ષેપ સાથે, અને કોમી વૈમનસ્ય ફેલાવતા 10 જેટલા જે શખ્સો છે તેમની સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે. કારણ કે જે પ્રકારે જુલુસ ટૂંકાવવાની વાત આવી હતી, અને ત્યારબાદ જે પ્રકારે 10 જેટલા લોકોએ સોશિયલ મીડિયા માધ્યમથી ભડકાઉ ભાષણ જે છે કરી અને લોકોમાં ઝેર રેડાય અને લોકોમાં વેર ઝેરની ભાવના થાય માટે તે પ્રકારનું તેને કે નિવેદન આપ્યું હોવાની આક્ષેપ સાથે ફરિયાદ થઈ છે, અને લાલગઢ પોલીસ મથકમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ખાસ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાનું પણ નામ સામે આવ્યું છે. પરંતુ આ સમગ્ર મામલે કહી શકાય કે અસલમ સાયકલવાલા જે છે તેમનો પણ ખુલાસો આવ્યો છે, અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસની જે ઇન્ટરનલ પોલિટિક્સ છે તેનો ભોગ બન્યો છે. જુલુસ છે તે શાંતિથી નીકળે તે અમુક લોકોને પસંદ ન હતું, અને તેનાથી જ કોંગ્રેસ નેતા કબીર પીરજાદા જે છે કાદિર પીરજાદા તેમના પર ગંભીર આક્ષેપ છે કે અસલમ સાયકલવાલાએ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે પોલીસ ફરિયાદ પાછળ કબીર પીરજાદા જે છે તેમનો હાથ છે, અને તેના જ કારણે આખી ફરિયાદ છે તે કરવામાં આવી છે. પરંતુ હાલ જે પ્રકારે સોશિયલ મીડિયામાં ઘાસ ધમકી અને ક્યાંય ને ક્યાંય લોકોમાં અશાંતિ જળવાય તે પ્રકારનો આખો એક માહોલ બનાવવા બદલ જે પ્રકારે ફરિયાદ છે તે 10 લોકો સામે નોંધાય છે, અને આ સમગ્ર મામલે હાલ એક બાદ એક એમ આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહી નથી, પરંતુ જે પ્રકારે ફરિયાદ થઈ છે ફરિયાદના આધારે સમગ્ર મામલે પોલીસે પણ આ તમામ મામલે તપાસ છે તે શરૂ કરી છે. જે દિવસ વાત કરવામાં આવે કે અહીં કદીર પીરજાદા જે છે તેનો હાથ છે એવો જે પડતો પ્રહાર પણ કર્યો છે, ત્યારે કોણ છે કદીર પીરજાદા અને શા માટે તેનો હાથ હોઈ શકે? બિલકુલ, કદીર પીરજાદા જે છે તે પણ જે રાજકીય નેતા છે, અને સાથે અસલમ સાયકલવાલા છે તે પણ કોંગ્રેસ નેતા છે, એટલે આ સમગ્ર મામલે ક્યાંય ને ક્યાંય કોંગ્રેસનો જે ઇન્ટરનલ મામલો સામે આવ્યો છે. કારણ કે બંને એક જ પક્ષના જે નેતાઓ છે તે કહી શકાય આ ઇન્ટરનલ મામલો છે તે સામે આવ્યો છે, અને તેનાથી જ આ આખો મામલો ઉભો કર્યો હોવાનો અસલમ સાયકલવાલા જે છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કારણ કે અસલમ સાયકલવાલા જે છે તે કોંગ્રેસના નેતા છે, અને તેમણે પણ જે પ્રકારે આ જુલુસ બાબતે ક્યાંય ને ક્યાંય લોકો સાથે વાતચીત કરી હોય છે, અને તે દરમિયાન જે પ્રકારે લોકોને શાંતિ જોવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારના આક્ષેપ સાથે આખી મામલો જે કહી શકાય કે મેટર જે થઈ છે. અને ત્યારબાદ જે પથ્થરમારો થયો તો પથ્થરમારા
બાદ આખો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જુલુસ ટૂંકાવવામાં આવશે જેથી કરીને શાંતિ જળવાઈ રહે. પરંતુ ત્યારબાદ જે પ્રકારે ફરિયાદ થઈ છે અને ફરિયાદ કરનાર માં સીધી એસએમ સાયકલ વાળા એ કબીર પીરજાદાનું નામ છે કે કબીર પીરજાદા જે છે તેમના દ્વારા આ જે ફરિયાદ છે તે ઉભી કરવામાં આવી હોય જે પ્રકારના આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. અને તેમણે આ સમગ્ર મામલે કહી શકાય કે કોંગ્રેસ નો ઇન્ટરનલ પોલિટિક્સ જે છે તેમાં આખો ઢાળ છે તે આપી દીધો છે. અને સાયકલ વાળાએ એ પણ જણાવ્યું છે કે આખો કોંગ્રેસ નો ઇન્ટરનલ જે પોલિટિક્સ રમાઈ રહ્યું છે તેનો હું ભોગ બન્યો છું અને તેના જ કારણે મારા પર ફરિયાદ થઈ છે. આ સમગ્ર મામલે સાયકલવાળા એવું પણ જણાવ્યું છે કે લોકોની વચ્ચે એક નામ બન્યું છે અને નામ છે તે પૂરું કરી નાખવાની વાત સાથે અત્યારે ફરિયાદ કરવામાં આવ્યું છે અને આખો મામલો ઉભો કરવામાં આવ્યો છે. કારણ કે આ પ્રકારનો કોઈ ભડકાઉ ભાષણ કે કોઈને શાંતિપૂર્ણ તે પ્રકારની વાતચીત પણ નથી થઈ અને તે જ મામલે અત્યારે જે પ્રકારની ફરિયાદ થઈ છે તે ફરિયાદ પાયા વહેવાણે જણાવ્યું છે. અને જે પ્રકારે આખો મામલો અત્યાર સુધીમાં ઉભો થયો હતો તેમાં હવે આ નવો વળાંક આવ્યો છે અને 10 લોકો જે છે તેમના વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે ત્યારે પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે જુલુસ નહીં કાઢવાના નિર્ણય સામે ઝેર ઓક્યું હતું. જ્યાં ઝેર ઓકનાર 11 લોકો સામે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે પથ્થરમારાની ઘટના બાદ જે મુદ્દો ઉઠ્યો હતો અને જે કોમી વૈમનસ્ય ફેલાવતા 10 શખ્સો વિરુદ્ધ પણ ફરિયાદ છે ત્યારે કેટલાક જુલુસના શખ્સોને ઉશ્કેરવામાં અસલમનો હાથ કે જ્યાં અસલમ સાયકલવાલાએ પણ આ ફરિયાદને લઈને નિવેદન આપ્યું છે. તેઓ જણાવ્યું છે કે કોંગ્રેસના ઇન્ટરનલ પોલિટિક્સનો ભોગ બન્યા છે તેઓ અને જ્યાં પોલીસ ફરિયાદ પાછળ કદીર પીરજાદાનો હાથ છે તેવો જે વળતો પ્રહાર જે છે અસલમ સાયકલવાલાએ કર્યો.